ॐ गं गणपतये नमो नमः सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया। તો એવા જ સુખ કરતા અને દુઃખ હરતા એવા ગણપતિના દર્શન કરવા આજે હું મહેમદાબાદમાં આવેલા સિદ્ધિવિનાયકના મંદિરે આવી પહોંચી છું, જે અમદાવાદથી ખૂબ જ નજીક છે। આ સિદ્ધિવિનાયકનું મંદિર એશિયાનું સૌથી મોટું ગણેશ આકારનું મંદિર છે। મંદિરમાં પ્રવેશ કરતાની સાથે જ ગણપતિનું મસ્તક જ્યારે શિવજીએ છેદ્યું હતું ત્યારે મસ્તક પર જે પ્રાણીનું મસ્તક લગાડવામાં આવ્યું હતું, એટલે કે હાથીનું મનમોહક સ્ટેચ્યુ આવે છે। અને આ જુઓ કેટલી સરસ મજાની પથ્થરમાંથી જ શિવલિંગ બનાવવામાં આવી છે। આ મંદિરમાં પથ્થરોની એ રીતે ગોઠવણી કરી છે કે જેથી અંદર ગુફામાં જતા હોય તેવી અનુભૂતિ થાય છે। જ્યારે મુખ્ય મંદિરમાં પ્રવેશ કરીએ ત્યારે આપણું દિલ ખુશ થઈ જાય એવી જ મનમોહક ગણપતિની મૂર્તિ છે। અહીં ચોથ અને મંગળવારના ખૂબ જ ભીડ હોય છે। મંદિરમાં આવીએ એટલે એવું થાય કે કશે જવું નથી, બસ ભગવાનની સામે જ બેસી રહેવું છે। અહીં જુઓ મૂસકના કાન દ્વારા ગણપતિ સુધી આ બાળક પોતાની વાત કેવી રીતે પહોંચાડે છે ને, ખૂબ જ ક્યુટ સીન। અહીં મુંબઈ સિદ્ધિવિનાયકની જ દિવ્ય અખંડ જ્યોત લાવવામાં આવી છે। નીચે ઉતરતાની સાથે જ અહીં દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન થાય છે। અહીં જુઓ અર્બુદા માતાજીના ખૂબ જ સરસ મજાના દર્શન થાય છે। ત્યારબાદ એક માળ આપણે નીચે જતા અલગ અલગ ગણપતિના અહીં મૂર્તિ રાખેલી છે, જેથી દેશ વિદેશ અલગ અલગ જગ્યાના કેવા ગણપતિની મૂર્તિ છે એ આપણે આ જ મંદિરમાં દર્શન થઈ જાય છે। જુઓ આ શ્રી વિનાયક ચીનના મંદિરના અહીં મૂર્તિ રાખેલી છે અને અહીં ઊંધો સાથિયો કરી અને પોતાની માનતા પૂરી કરાવવામાં આવે છે એવી માન્યતા છે। આ એ જ શિલા છે જેના પર સિદ્ધિવિનાયક ભગવાન બિરાજમાન છે, છે ને અદ્ભુત અને ખરેખર ભવ્ય મંદિર આ શિલા છે। જુઓ આ આપણા ગણપતિ બાપ્પા। મંદિરમાંથી બહાર નીકળતા બાળકો માટે એક ફન પાર્ક જેવી વ્યવસ્થા કરવામાં આવેલી છે, જેથી તમે પિકનિક માટે પ્લાન કરતા હોય તો આ બેસ્ટ પ્લેસ છે કે બાળકોને પણ મજા આવે, ઉંમરવાળાને પણ મજા આવે એવું છે। આ સાથે હું મારો વિડીયો અહીંયા પૂરો કરું છું। આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે, એટલે લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી